नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे प्रकरण स्वाध्याय नी अंदर એટલે કે प्रकरण स्वाध्याय 9 नी अंदर आपणे दाखला नंबर 10 सुधी नु पूर्ण कर्युं हतुं। तो त्यार पछी आगळ वधीए तो हवे दाखला नंबर 11 तरफ जईए। छे एकदम इजी, आपणे जे कीधुं छे के पहेला तमने जे थिअरेटिकल आप्युं छे बरोबर एने मेथेमेटिकली रीते लखो के शुं कहेवा मांगे छे અને એને આધારે આગળ આગળ પ્રોસેસ કરતા જાવ કે જે તમારે સાબિત કરવાનું છે અથવા તો જે પદ r મેળવવાનું ઘણી વખત કહે છે, ઘણી વખત n મેળવવાનું કહે છે, તો એ રીતે આપણે જતા જશું એટલે આપણને મળી જશે। તો મને સૌપ્રથમ કીધું છે કે દાખલા નંબર 11 ની અંદર કે એક સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા યુગ્મ છે। સમગુણોત્તર શ્રેણી ની વાત કરી છે દાખલા નંબર 11। તો સમગુણોત્તર શ્રેણી ની અંદર પદોની સંખ્યા યુગ્મ છે એનો મતલબ શું? તો પહેલા એ લખું કે સમગુણોત્તર શ્રેણીની અંદર સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા શું કીધું છે? યુગ્મ છે। એટલે કે એનો મતલબ શું? a1 a2 a3 a4 ક્યાં સુધી જાય? a2n સુધી જાય। એનો આગળનો પદ શું હોય? 2n માઈનસ હોય કે નહીં? a2n સુધી, બરાબર। પદોની સંખ્યા કેવી આવી છે? યુગ્મ। એનો મતલબ શું? a1 a2 a3 a4 a2n માઈનસ 1 a2n સુધી જાય છે। હવે અહીંયા તમે આનો આપણે n મુ પદ મેળવવાનું સૂત્ર બધી જગ્યાએ લગાડો, આનો મતલબ શું થાય છે? તો કે ar સોરી પહેલું પદ તો એ જ રીતે જ હોય a, ત્યાર પછી બીજું પદ એટલે કે ar, ત્રીજું પદ એટલે કે ar નો સ્ક્વેર, ચોથું પદ એટલે ar નો ક્યુબ, ડોટ ક્યાં સુધી જાય? તો કે અહીંયા છેલ્લું પદ છે ar^2n-1 અને એ આગળનું પદ શું આવશે? ar^2n-1 એટલે કેટલું થઈ જશે? -2, જે તમે જાણો છો બરાબર કે મેં શું કર્યું? a1 a2 a3 a4 a2n-1 એટલે કે છેલ્લે જે આગળનું પદ એ લખ્યું, અને અહીંયા મને એવું કીધું કે પદોની સંખ્યા કેવી છે? યુગ્મ છે। પદોની સંખ્યા કેવી લેવાનું કીધું? યુગ્મ। એટલે મેં પદોની સંખ્યા યુગ્મ લઈ લીધી કે 2n, 2 ગુણ્યા ગમે એ લ્યો, એનો મતલબ શું થાય? 2n પદ જ થાય ને। હવે આગળ જે માહિતી આપી છે આપણે વાંચી કે જો બધા જ પદોનો સરવાળો, શું કીધું છે? આ બધા જ પદ આપ્યા છે એનો સરવાળો કરો તો અયુગ્મ સ્થાને રહેલા સંખ્યાઓના સરવાળા કરતા 5 ગણો થાય। એનો મતલબ શું? પહેલા લખી કે તમને જે માહિતી આપી છે કે બધા જ પદોનો સરવાળો, બધા જ પદોનો સરવાળો બરાબર શું આવ્યું? તો કે 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળો। મને આવી વાત કહી છે, જો એક વાર રકમ વાંચીએ કે એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે, મેં પદોની સંખ્યા યુગ્મ લઈ લીધી, ત્યાર પછી એવું કીધું કે જો બધા જ પદોનો સરવાળો, એટલે કે બધા જ પદોનો સરવાળો એટલે કે 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળા જેટલો થાય, એટલે એના બધા 5 ગણો છે, એટલે આગળ આપણે શું કરીએ છીએ? 5 વડે એને ગુણીએ છીએ। ત્યારબાદ તો મેળવવાનું શું કીધું? તો કે સામાન્ય ગુણોત્તર શોધો। સામાન્ય ગુણોત્તર એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે r બરાબર મેળવવાનું છે। આપણે શું મેળવવાનું છે? r બરાબર। તો બધા જ પદોનો સરવાળો એનો મતલબ શું? તો કે a1 + a2 + a3 + ક્યાં સુધી જાય? તો કે a2n સુધી। આના બરાબર 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહે પદોનો સરવાળો, એટલે અયુગ્મ સ્થાને a2 નો કહેવાય, a1 કહેવાય બરોબર ને। પેલું છે એને a1, પછી a3 + ... છે, આ તો યુગ્મ સ્થાને છે, તો એની આગળનું પદ હોય ક્યાં હોય? અયુગ્મ સ્થાને। તો શું આવે? a2n-1, અહીંયા શું આવશે? a2n-1। ખ્યાલ આવી ગયો? એટલે કે બધા જ પદોનો સરવાળો, એટલે કે જે યુગ્મ પદો આવ્યા એનો સરવાળો બરાબર 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલ પદોનો સરવાળો, અયુગ્મ સ્થાને પહેલું સ્થાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ અયુગ્મ સ્થાને જ્યાં જ્યાં આવે, એટલે આ 2n, એટલે કે આ યુગ્મ સ્થાન છે, તો આ કેટલામાં આવે? આગળનું હોય અયુગ્મ સ્થાન કહેવાય। આટલી માહિતી મને મળી। ત્યાર પછી આગળ જોઈએ, હવે આનો મતલબ શું? a1 એટલે તમે શું કહો છો? એને a, તો હું એ લખી લઉં છું, જસ્ટ a + ar + ar² + ... ક્યાં સુધી જાય? ar^2n-1 બરાબર 5 ગુણ્યા એનો મતલબ a + ar² સમજો,
ત્રીજુ પદ છે પેલું બીજું ત્રીજુ એ આર નો સ્ક્વેર એટલે એ આર રેસ્ટ ટુ n માઈનસ 1 રીતના મેળવો પ્લસ ડોટ 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 ક્યાં સુધી જશે એ આર રેસ્ટ ટુ 2n માઈનસ 2 શું આવશે 2n માઈનસ 2 હવે આનો સરવાળાનો સૂત્ર તમે જાણો છો કે નહીં યસ પ્રથમ n કોઈ પણ તમને આવતું હોય સમગુણોત્તર શ્રેણીમાં n પદોનો સરવાળો મેળવવાનો સૂત્ર તમે જાણો છો અહીંયા પદોની સંખ્યા કેવી છે 2n તો એનું સૂત્ર એ જાણો તો એના માટે આપણે ખાલી એક બ્રેકેટ કરી અને તમને લખાવું કે અહીં તમને બીજી કોઈ માહિતી આપી છે નહીં બીજી કોઈ મને માહિતી આપેલી નથી તો અહીં a બરાબર શું થશે 1 થશે એની જગ્યાએ શું આવશે a સૂત્ર ચાલે ને a r રેસ્ટ ટુ n માઈનસ 1 અપોન r માઈનસ 1 જે સૂત્રનો ઉપયોગ કરે છે પરંતુ અહીં a બરાબર તો 1 પછી સામાન્ય ગુણોત્તર કેટલો આવશે અહીંયા r જેટલો આવે છે અહીંયા સામાન્ય ગુણોત્તર કેટલો આવે છે r જેટલો પછી પદોની સંખ્યા n હોય પદોની સંખ્યા દર્શાવે ને પદોની સંખ્યા કેટલી છે સમજો 2n જેટલી છે કેટલી છે 2n n જેટલી નહીં ખ્યાલ આવી ગયો આના માટે એક વસ્તુ લખું કે આમાં અહીં આ સમજવા માટે હું આવું લખું છું બાકી ડાયરેક્ટ જ આપણે સૂત્રો યુઝ કરી નાખે કે અહીં a બરાબર 1 જેથી કરીને આપણે લાઈટ થાય કે પહેલું સ્થાન 1 છે પછી સામાન્ય ગુણોત્તર શું આવશે સામાન્ય ગુણોત્તર જો અહીંયા a r નો સ્ક્વેર અપોન a a કેન્સલ આઉટ એટલે r સ્ક્વેર આવશે આ સમજો અહીંયા સામાન્ય ગુણોત્તર કેટલો આવશે r સ્ક્વેર જેટલો પદોની સંખ્યા કેટલી મળે છે મને તો અહીંયા જો 2n પદ છે તો જેટલા યુગ્મ હોય એટલા જ અયુગ્મ હોય કે અહીંયા તો બધાય છે એટલે કે યુગ્મ કરતા અડધા યુગ્મ સ્થાને રહેલ છે ને જો શું કીધું સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા યુગ્મ છે યુગ્મ પદો છે એટલે અડધા યુગ્મ હોય અડધા અયુગ્મ હશે તો આ 2n પદો છે તો 2n / 2 જેટલા હોય 2n / 2 જેટલા 2 2 કેન્સલ આઉટ તો પદોની સંખ્યા કેટલી થઈ n જેટલી થઈ બરોબર આ એક વખતનો ટોપિક હતો કે પદોની સંખ્યા n જેટલી થાય એ શું કામે થાય એક તમને કીધું કે આખા આખા 2n પદ છે તો જેટલા યુગ્મ હોય એટલા જ અયુગ્મ હોય ને તો એના કરતા અડધા જેટલા થાય યસ ઓબવિયસ વાત છે બરોબર તો ત્યારબાદ અહીંયા 2n / 2 is equal to મને શું મળી ગયું n આ જ બધી વસ્તુ સૂત્રમાં એનો યુઝ કરું તો માટે મને શું મળશે અહીંયા હું સૂત્રમાં એનો યુઝ કરી લઉં સૂત્ર જાણીએ છીએ આપણે પ્રથમ n સોરી n પદોના સરવાળાનું સૂત્ર સમગુણોત્તર શ્રેણી માટે શું છે તો કે a r રેસ્ટ ટુ n માઈનસ 1 અપોન r માઈનસ 1 જેનો યુઝ કરું છું પરંતુ r is equal to r છે પદોની સંખ્યા કેટલી છે 2n તો ઉપર શું આવી જશે r રેસ્ટ ટુ 2n માઈનસ 1 અપોન r માઈનસ 1 એ છે પ્રથમ પદ દર્શાવતું હોય બરોબર છે પછી r છે એ શું દર્શાવતું હોય સામાન્ય ગુણોત્તર કેટલો છે r જ છે અને ઉપર n હોય પદોની સંખ્યા દર્શાવતું ને એની જગ્યાએ મેં લઈ લીધું 2n આના બરાબર શું લખી શકીએ 5 ગુણ્યા અહીંયા a એની જગ્યાએ 1 છે r એટલે સામાન્ય ગુણોત્તર અહીંયા કેટલો આવ્યો છે તો કે r સ્ક્વેર જેટલો r સ્ક્વેર રેસ્ટ ટુ પાવર n પદોની સંખ્યા કેટલી છે n તો અહીંયા n લખી નાખો માઈનસ 1 અપોન r સ્ક્વેર માઈનસ 1 શું કામ અહીંયા r સ્ક્વેર માઈનસ 1 r c તમારો સામાન્ય ગુણોત્તર છે સામાન્ય ગુણોત્તર માઈનસ 1 આવે એકદમ ઈઝી વસ્તુ છે ખાલી સમજજો આ a a કેન્સલ આઉટ થઈ ગયા અહીંયા શું થયું r રેસ્ટ ટુ 2n માઈનસ 1 અપોન r માઈનસ 1 is equal to અહીંયા શું થયું તો કે 5 ગુણ્યા r raised to 2n minus 1 upon r square minus 1 આટલો એક r raised to 2n minus 1 અને એ રેકોર્ડ થઈ ગયા વધુ શું 1 upon r minus 1 is equal to 5 upon r square minus 1 ને હું શું લખી શકું r minus 1 ને r plus 1 લખી શકું કે નહીં r minus 1 શું થઈ ગયા કેન્સલ થઈ ગયા ત્યારબાદ અહીંયા શું વધ્યું આ સામે છે તો ગુણાકારમાં એટલે કે r plus 1 is equal to કેટલા મળ્યા 5 તો r is equal to 5 minus 1 તો r is equal to કેટલા મળી ગયા મને 4 એટલે તમને જે મેળવવાનું કીધું હતું મને મેળવવાનું શું કીધું હતું સામાન્ય ગુણોત્તર મેળવો એટલે સામાન્ય ગુણોત્તર જે મને અહીંયા મળી ગયું બરાબર કે જે r બરાબર કેટલા થાય છે 4 તો ચાલો ફટાફટ લખી લ્યો ત્યાર પછી આપણે આગળ વધીએ
एकदम इजी सम छे बराबर समांतर श्रेणी ना प्रथम चार पदों नो सरवाळो मने केटलो आव्यो छे 56 तेना छेल्ला चार पदों नो सरवाळो आपी दो प्रथम चार पदों नो सरवाळो आव्यो छेल्ला चार पदों नो सरवाळो आव्यो ई 112 छे तो तेनु प्रथम पद 11 छे तो पदों नी संख्या शोधो एनु प्रथम पद केटलू छे 11 मने एटली माहिती आवी छे अने ई समांतर श्रेणी छे तो पहेला सौप्रथम समांतर श्रेणी लखी लो एटले मने कई आईडिया आवे बराबर तो दाखला नंबर समांतर श्रेणी आपी छे लखी दऊ पेला समांतर श्रेणी हूँ पेला समांतर श्रेणी लखी दऊ कई समांतर श्रेणी माटे आपणे जाणीए छीए पेलू पद ए होय बीजू पद शू होय ए डी होय दाखला ए वन ए टू ए थ्री ए फोर ए रीते लखू छू डोट 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 छेलू पद शू छे एटले के सपोज के एन मु पद छे तो એની આગળનું શું થાય an માઈનસ 1 નું પદ થાય an માઈનસ 2 નું પદ થાય an માઈનસ 3 નું પદ થાય બરાબર સમજજો આ મેં શું કીધું પ્રથમ પદ છે બીજું પદ છે ત્રીજું પદ ચોથું પદ મેં પહેલા ચાર પદો લખી લીધા ત્યાર પછી શું કર્યું તો કે છેલ્લેથી ચાર પદો લખ્યા શું કર્યું છેલ્લેથી ચાર પદો લખ્યા આવું શું કામ કર્યું તો કે મને આ જ દીધું છે કે પ્રથમ ચાર પદો આનો સરવાળો આવ્યો છે અને છેલ્લા ચાર પદોનો સરવાળો આવ્યો છે એટલા માટે મેં આ પ્રોસેસ કરી બરાબર ચાલ ત્યાર પછી મને શું કહ્યું તો કે પ્રથમ ચાર પદોનો સરવાળો છે 56 છે તો હું લખું કે ભાઈ પ્રથમ ચાર પદોનો સરવાળો પ્રથમ ચાર પદોનો સરવાળો બરાબર કેટલો છે 56 પ્રથમ ચાર પદો એટલે તમે શું કહો છો a1 વત્તા a2 વત્તા a3 વત્તા a4 બરાબર 56 A1 એટલે શું અને અહીં બીજું શું આપેલું છે અહીંયા લખી દઉં છું કાઉન્ટ કરી લખી નાખું તમે લખી નાખજો કે A બરાબર મને આપી દીધું છે 11 જો સમજજો યસ A બરાબર કેટલા આવ્યા છે 11 જ આવ્યા છે પ્રથમ પદ 11 છે તો A1 એટલે પહેલું પદ જ ને એ તો 11 છે પ્લસ આ શું થાય જો A A+ D પહેલા એ રીતના લખી નાખું સમાંતર શ્રેણી લખી નાખું એટલે તમને લોકોને ખ્યાલ આવે બરોબર પહેલા શું લખી નાખું સમાંતર શ્રેણી એટલે તમને લોકોને ખ્યાલ આવે કે એનું ઉપજ શું થાય a+d ત્યાર પછી થાય a+2d ત્યાર પછી થાય a+3d આ રીતે પદો મળશે = 56 1 2 3 4 તો કેટલા એ મળ્યા 4 વત્તા d 2 ને 3 તમને 3 6d બરાબર મળી ગયા મને 56 ચાર એ બરાબર કેટલા છે 11 ને મૂકી દીધા 60 બરાબર 56 આવું મને મળ્યું તો 11 ચોકું ને કેટલા થાય 44 વત્તા 60 બરાબર 56 મને આટલું મળી ગયું તો 60 ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે 56 માઇનસ 44 આવું થાય કે નહીં તો d ઇઝ ઇક્વલ ટુ વોટ d ઇઝ ઇક્વલ ટુ પેલા 60 ઇઝ ઇક્વલ ટુ 56 માંથી 44 એ 6 માંથી 4 જાય એટલે 2 5 માંથી 4 જાય એટલે 1 d બરાબર કેટલા મળ્યા 12 ભાગ્યા 6 એટલે 6 2 12 તો d ની કિંમત મળી ગઈ મને 2 d ની કિંમત કેટલી મળી ગઈ 2 તો સમાંતર શ્રેણી મેં લઈ લીધી પહેલા ચાર પદ ને છેલ્લા ચાર પદ એટલા માટે લઈ ગયા કે મને છેલ્લા ચાર પદોનો સરવાળો આપી દીધો જો કે છેલ્લા ચાર પદોનો સરવાળો 112 છે હું લખીશ ત્યારબાદ આગળ બરોબર કે છેલ્લા ચાર પદોનો સરવાળો કેટલો છે 112 તો જો હવે સૌપ્રથમ આપણે પહેલા તો લખી નાખીએ કે ભાઈ છેલ્લા ચાર પદોનો સરવાળો તે થિયરેટિકલ લખીએ એટલે આપણને ખ્યાલ આવે કે છેલ્લા ચાર પદોનો સરવાળો છેલ્લા ચાર પદોનો સરવાળો બરાબર કેટલા આવ્યા છે 112 મેં લખી નાખ્યા છેલ્લા ચાર પદોનો સરવાળો 112 છે યસ એ જ આપેલો છે બરાબર ચાલો તો ત્યાર પછી છેલ્લા ચાર પદોનો સરવાળો એટલે શું થયો અહીંયા an માઇનસ 3 પ્લસ an માઇનસ 2 પ્લસ an માઇનસ 1 પ્લસ an ઇઝ ઇક્વલ ટુ મને આપી દીધા 112 n માં પદનું સૂત્ર શું છે સમાંતર શ્રેણી માટે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b ને તે જ સૂત્રનો હું અહીંયા ઉપયોગ કરું આ કેટલામું પદ n માઇનસ 3 નું પદ તો n ની જગ્યાએ માત્ર ને માત્ર આવશે n માઇનસ 3 તો અહીંયા હું લખું છું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે કે n માઇનસ 3 માઇનસ 1 ઇન્ટુ d પ્લસ અહીંયા શું આવશે a પ્લસ
n minus 2 minus 1 into d ख्याल આવતો જશે તમને લોકોને n ની જગ્યાએ પદ છે n minus 2 હું અહીંયા મે n minus 2 લખ્યા प्लस ऑफ અહીંયા છે n minus 1 નું પદ એટલે કે a plus n minus 1 minus 1 into d n માં પદ નું સૂત્ર અહીંયા a plus n minus 1 into d બરાબર આપ્યા છે 112 બરોબર બરાબર મને કેટલા આપ્યા છે 112 ત્યાર પછી આગળનું પદ લખું તો અહીંયા 1 2 3 અને 4 તો a કેટલા છે 4a પ્લસ અહીંયા n minus 4 into d n minus 4 into d પ્લસ અહીંયા કેટલા તો કે n minus 3 into d પ્લસ અહીંયા કેટલા આવે છે તો કે n minus 2 into d પ્લસ n minus 1 into d બરાબર આવી ગયા 112 ત્યાર પછી આગળનું પદ લખું તો 4a એઝ ઇટ ઇઝ રહેવા દો અત્યારે હું કિંમત નથી મૂકતો હું a ની કિંમત એ જાણું છું d ની કિંમત એ જાણું છું પરંતુ અત્યારે હાલમાં નથી મૂકતો 4a plus n minus 4 into d હવે આનું સાદુરૂપ આપો આ બધાયમાંથી d સામાન્ય આવશે લઈ લો d સામાન્ય જો ત્યાર પછી શું આવશે અહીંયા કેટલા તો કે n minus 4 અહીંયા plus n minus 3 અહીંયા શું વધે n minus 2 plus અહીંયા શું વધે n minus 1 બરોબર is equal to કેટલા આવી ગયા 112 આના બરાબર કેટલા છે 112 તો માટે અહીંયા લખું છું 4a plus d into 1 2 3 અને 4 n કેટલી વખત છે 4n માઈનસ 4 માઈનસ 3 માઈનસ 2 ને માઈનસ 4 ને 3 7 7 ને 2 9 ને 1 10 તો અહીં શું આવશે માઈનસ 10 is equal to 112 d ની જગ્યાએ d ની કિંમત મૂકી દો બરાબર અને પછી આપણે n ને મેળવી લેશું તો માટે અને a ની જગ્યાએ a ની કિંમત મૂકી દો તો a બરાબર કેટલા 11 પ્લસ d બરાબર કેટલા મને મળ્યા d બરાબર 2 d બરાબર કેટલા મળી ગયા 2 કૌંસમાં આવશે 4n minus 10 is equal to 112 બરાબર અને તમારે આવું સાદુરૂપ ન આપવું હોય તો તમે આ રીતે આપી શકો ભાઈ આ d ને આને ગુણી દો આને ગુણી દો એટલે બધા પદ ગુણી દો તો 4n ને d આવશે અહીંયા શું આવશે 4n into d આવશે બરાબર એ રીતે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અહીં કેટલા આવે 11 4 ને 44 વત્તા 2 into 4n minus 10 is equal to 112 આ 44 ઉલી બાજુ જાય તો માઇનસ થાય માટે 2 into 4n minus 10 is equal to 112 minus 44 બરાબર ચાલો 144 112 માંથી 144 બાદ કરો તમને શું મળે છે જો તો 112 minus 44 શું જવાબ આવે છે તમારે જો 2 into ICT રહેવા દઉં 4n minus 10 is equal to 112 minus 44 કરો તો મને શું આવશે તો 68 કેટલા આવશે 68 શું કામ છે તો કે તમે પહેલા તમારી 12 કાઢી નાખો 12 કાઢો એટલે 32 વધશે બરોબર એટલે 100 માંથી 32 જાય 100 માંથી 30 જાય એટલે 70 70 માં 2 જાય 300 ઓકે છે બરોબર ચાલો તો શું આવશે 4n minus 10 is equal to 68 divided by 2 બરાબર 3 દુને 6 4 દુને 8 એટલે કે 34 દુ 58 માટે 4n minus 10 ત્યાર પછી આગળ વધો તો 4n is equal to what 4n is equal to 44 શું કામે 44 34 આ બાજુ જાય તો પ્લસ 10 થાય એટલે 44 તો n બરાબર 44 ભાગ્યા 4 એટલે n બરાબર કેટલા મળી ગયા મને 11 બરોબર તો આ રીતે તમે સમ સોલ્વ કરી શકો એકદમ ઈઝી વસ્તુ હતી માત્ર ને માત્ર મેં અહીંયા લખ્યું નથી હો સોરી એ લખતા ભૂલી ગયો કે ધારો કે એ n પદો છે પદોની સંખ્યા કેટલી છે n છે એવું લખતા ભૂલી ગયો તમને જે મેળવવાનું કીધું હતું કે ભાઈ કેટલા પદો છે તો મને ટોટલ કેટલા n બરાબર 11 મળી ગયા બરોબર એટલે n ની કિંમત મારે મેળવવાની હતી જે મને મળી ગઈ ચાલો આટલું લખી લ્યો ત્યાર પછી આગળ વધીએ દાખલા નંબર 13 તરફ ચાલો ત્યાર પછી આગળ વધીએ તો હવે દાખલા નંબર 13 ની અંદર જો એ મને શું આપ્યું છે કે જો a plus bx upon a minus bx is equal to b plus cx upon b minus cx is equal to c plus dx upon c minus dx x is not equal to 0 હોય તો સાબિત કરો કે a b c અને d સમ ગુણોત્તર શ્રેણીમાં છે દાખલા નંબર 13 સૌપ્રથમ જોઈએ છે આપણે સાબિત કરવાનું આપ્યું છે મને એવું કીધું કે a b c d કેમાં બતાવવાના કીધા સમગુણોત્તર સમગુણોત્તર શ્રેણીમાં છે
संगुणोत्तर श्रेणी हो तो गुणोत्तर सामन आए मतलब बी अपोन ए बराबर सी अपोन बी बराबर शू थे डी अपोन सी थे तो बराबर એટલે કે આનો મતલબ શું થાય છે b ના છેદમાં a બરાબર c ના છેદમાં b બરાબર d ના છેદમાં c થાવો જોઈએ એટલે કે બધાનો ગુણોત્તર લ્યો એ સમાન થાવો જોઈએ ગુણોત્તર કેવો મળવો જોઈએ સામાન્ય મળવો જોઈએ તો આના બરાબર તમે એટલે બધી ક્વોન્ટિટી કેવી આવે સેમ આવે આ દાખલો તમને હું બે રીતે સોલ્વ કરીને બતાવીશ બરોબર આ દાખલો આપણે બે રીતે કરશું કે એક આપણે યોગ વિયોગ પ્રમાણ લઈએ છીએ જે ગુણોત્તર પ્રમાણનો નિયમ છે એના દ્વારા સોલ્વ કરીને બતાવીશ અને કદાચ ને મેબી એ યાદ ન આવે ટાઈમ તો શું કરું તો બીજી રીતથી પણ સોલ્વ કરશું બરાબર તો આ દાખલો આપણે બે રીતથી સોલ્વ કરી શકીએ હવે મને જે વસ્તુ આપી છે ને એ હું સૌપ્રથમ લખી લઉં કે મને એવું આપ્યું કે a + bx આપ્યું છે શું તો કે a + bx upon a minus bx is equal to b plus cx so aapne jo b plus cx upon b minus cx is equal to mane aapne jo c plus dx upon c minus dx barabar c plus dx na chhed ma c minus dx and x is not equal to 0 koi vaanu x che 0 nahi aapne koi problem nahi હવે અહીંયા આપણે એક વસ્તુ શીખી ગયા ભાઈ યાદ કરો જો x upon a સોરી x upon y is equal to શું આપી દીધું હોય a upon b આપેલું હોય તો તમે આને શું લખી શકતા હતા તો કે યોગ વિયોગ પ્રમાણ લઈ લો એટલે x - y ના છેદમાં x + y અથવા તો ઉપર સરવાળો કરો તો નીચે શું કરના કોઈની બાદબાકી કરો આવું તમે લેતા કે યોગ વિયોગ પ્રમાણ એટલે ઉપર બે નો સરવાળો નીચે બે ની બાદબાકી એટલે ઉલટું પણ કરી શકો ઉપર બે ની બાદબાકી કરો નીચે બે નો સરવાળો કરો તો પણ વાંધો નથી ઇઝ ઇક્વલ ટુ a + b ના છેદમાં a - b આ વસ્તુ તમે જાણતા હતા બરોબર અત્યાર સુધી આ તમે જાણતા યોગ વિયોગ પ્રમાણ છે બરોબર બીજું કશું નથી તો એ વસ્તુ તમે માત્ર ને માત્ર કોઈ બે ઇક્વાલિટી માટે કરતા હતા કે એક કોઈ બે પ્રમાણ આપ્યા હોય એના માટે કરતા હતા ગુણોત્તર આપ્યો એના માટે પરંતુ ત્રણ આપ્યા હોય તો પણ એ કેવું છે સત્ય જ છે કોઈ પણ તમને ત્રણ કેવા આપી દે ગુણોત્તર આપી દે અને એ ત્રણેય સમાન હોય બરોબર તો એના માટે પણ આ સત્ય જ છે યોગ વિયોગ પ્રમાણ તો હું યોગ વિયોગ પ્રમાણ લઈ લઉં તો મને આ શું મળશે તેથી હું લખું છું કે a + bx + a - bx તમને ખ્યાલ આવ્યો હશે શું કામ આ ઉપર આવ્યું ઉપર જો બે નો શું કરું છું સરવાળ બરાબર નીચે બે ની બાદબાકી કરું એટલે કે આવશે a + bx - a + bx શું કામ એવું આવ્યું સોરી a + bx હવે ત્યાર પછી છેદમાં માઈનસ આ માઈનસ માઈનસ શું થઈ જાય અહીંયા પ્લસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું થયું અહીંયા જોવું જોઈએ b + cx + b - cx upon શું આવશે b + cx માઇનસ બી પ્લસ સીએક્સ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ આના બરાબર ચાલો ત્રીજી સંખ્યા માટે જો છે સી પ્લસ ડીએક્સ પ્લસ સી માઇનસ ડીએક્સ એના છેદમાં શું આવશે સી પ્લસ ડીએક્સ સી પ્લસ ડીએક્સ માઇનસ સી પ્લસ ડીએક્સ કેમ આવ્યું તમને ખબર પડી છે માઇનસ માઇનસ પ્લસ અહીંથી જો bx bx કેન્સલ આઉટ થયા અહીંથી cx cx કેન્સલ આઉટ થયા અહીંથી dx dx કેન્સલ થયા અહીંથી શું કેન્સલ થયું a a ઉડી ગયા b b a ઉડી ગયા c c a ઉડી ગયા તમને વધ્યું શું તો તેથી શું આવશે 2a upon a ને a કેટલા a 2a 2a upon શું મળ્યું મને bx + bx એટલે કે 2bx આના બરાબર અહીંયા શું મળી ગયું 2b upon 2cx એક વખત cx બીજી વખત cx એટલે 2cx ચાલ આના બરાબર c + c એટલે 2c upon શું આવે છે તો કે 2c upon dx અને dx એટલે 2dx આટલું મને મળ્યું 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ હવે તમને મળ્યું આ હજુ એક પદ લખું છું વધારે a upon bx બરાબર b upon cx બરાબર c upon dx હવે અહીંથી આ બધાની જગ્યાએ સરખું હોય એટલે એ કેન્સલ થાય આપણને ખબર કારણ કે તમે આ બે ને સરખાવો કે આ બે ને સરખાવો બરોબર અલગ અલગ એટલે આ જે સરખું હોય એ શું થઈ જાય ઉડી જાય તો માટે વધ્યું શું તમારે a ના છેદમાં b બરાબર b ના છેદમાં c
बराबर सी ना छेद में डी, परंतु मारे तो જોઈએ છે શું डी अपॉन ए सी अपॉन बी डी अपॉन सी। હવે આ કેમ આવી ખબર પડી ને, આ કારણ લખી દઉં છું બરાબર, યોગ વિયોગ પ્રમાણ લેતા, યોગ વિયોગ પ્રમાણ લેતા, યોગ વિયોગ પ્રમાણ અથવા તો ગુણોત્તર પ્રમાણ લેતા એવું પણ લખી શકો, શું લખી શકો ગુણોત્તર પ્રમાણ લેતા। અહીંયા a upon b છે, જોઈએ છે શું b upon a, તો શું કરતા વ્યસ્ત લેતા, વ્યસ્ત કરતા, તમે વ્યસ્ત કરી શકો અથવા આના બરાબર કોઈ ક્વોન્ટિટી k કહી દો બરાબર, આ પહેલા બરાબર k, બીજા બરાબર k, ત્રીજા બરાબર k, આ સામે છેદ જે તો ગુણાકારમાં, આ સામે છેદ આવે તો ભાગાકારમાં, k આ બાજુ આવે તો 1 upon k થઈ જાય, એટલે તમે પ્રત્યેક પદને ઉલટાવી શકો। તો વ્યસ્ત કરતા તમને શું મળે, b upon a is equal to c upon b, જોઈ લો b upon c એટલે c upon b, અને d upon c is equal to શું મળી ગયું d upon c। તો આમ આમ તમે શું કહી શકો, આમ a b c અને d કેમાં છે સમ ગુણોત્તર, કેમાં છે સમ ગુણોત્તર શ્રેણીમાં છે, સમ ગુણોત્તર શ્રેણીમાં છે, એકદમ ઈઝી વસ્તુ હતી। માત્ર માત્ર મે આજો રીત કેવી પડે, ટૂંકી પડે, એટલા માટે યોગ વિયોગ પ્રમાણ લીધો, એવી કેમ લાઈટ થાય કે યોગ વિયોગ પ્રમાણ લેવો કે કેમ પ્રશ્ન થાય ને, કે તમે ડાયરેક્ટ યોગ વિયોગ પ્રમાણ જ કેમ લીધું, તો જો સમજો અહીંયા bx પ્લસ છે, અહીંયા bx માઈનસ છે, તો આ ઉપર વહી જઈને ઉડી જાય કે નહીં, અહીંયા a બે જગ્યાએ પ્લસ છે તો પાછું નીચે કઈક પ્રોસેસ થાય તો a ઉડી જાય કે નહીં, જો અહીંથી તમે પદ જોઈ અને ઓળખી શકો કે મારે યોગ વિયોગ પ્રમાણ લેવું પડશે કે કેમ। હવે તમને આને આજ સમ બીજી રીતે સોલ્વ કરાવું, ચાલો પહેલા આ નોટ ડાઉન કરી લો, લખી લો, ત્યાર પછી આપણે આગળ બીજી રીત સોલ્વ કરીએ। ચાલો તો મને આપી દીધું છે એ, મેં અહીંયા રાખી રાખ્યું છે કે એબીસીડી છે ને સંપૂર્ણોત્તર શ્રેણીમાં બતાવવું છે, એટલે કે બી ના છેદમાં એ બરાબર સી ના છેદમાં બી બરાબર ડી ના છેદમાં સી બતાવવું છે, મને આવું આપેલું છે બરાબર। હવે હું શું કરીશ, તો કે આને આ બધા ઇક્વલ છે તો કોઈ કે ને સમાન છે, હું શું કહી દઉં કે આ બધા ઇક્વલ છે તો કોઈ કે ક્વોન્ટિટી કે છે કે ને આ બધા કેવા છે સમાન છે, તો હું શું લખી શકું, પહેલા સૌપ્રથમ સ્ટાર્ટ કરું તો આવું લખી શકું કે નહીં, a plus bx upon a minus bx is equal to k, આવું લખી શકું કે નહીં, ત્યાર પછી જો આ સામે છે તો ગુણાકારમાં એનો મતલબ શું, a plus bx is equal to ka, k ડાયરેક્ટ ગુણી દઉં છું minus kbx, આવું થાય કે નહીં બરાબર। ચાલો હવે a વાળા એક બાજુ રાખો, b વાળા એક બાજુ રાખો, તો શું આવશે, તો કે a minus ka is equal to અહીંયા minus kbx હતું, આ ઓલી બાજુ જાય તો માઇનસ થશે bx, અહીંથી કોમન શું આવશે, અહીંથી જોજો એ કોમન આઉટ શું આવે, a વહી જશું 1 માઇનસ k is equal to અહીંથી શું કોમન આવે માઇનસ ઓફ bx વહી જશું તો કે k પ્લસ 1, શું વધી ગયું k પ્લસ 1, તો તેથી તમે શું લખી શકો 1 માઇનસ k અપોન આ બાજુ આવે તો 1 પ્લસ k લખી શકો ને, k માં પ્લસ 1 ને 1 plus k પણ લખી શકું, is equal to શું મળી is equal to minus bx upon a, આવું થયું કે નહીં। ચાલો આ એ સીધી જ રહેવા દો, એ જ વસ્તુ હું પાછી બીજા બરાબર કરું, થોડોક લેન્ધી થાય છે એટલે પેલા આ રીત નો કરાય બરાબર, શું થશે તો કે b plus cx ના છેદમાં b minus cx, હજી કોઈ આના સિવાયની ત્રીજી રીત પણ હોઈ શકે હો ભાઈ, શું કહું છું, હજુ આના સિવાયની ત્રીજી રીત પણ હોઈ શકે, એટલે મુજાવાનું નહીં, કોઈ પણ રીતે તમને જે અનુકૂળ આવે એ રીતે કરી શકો, આના બરાબર k છે। હવે જો આનો મતલબ શું, તો કે b plus cx is equal to kb minus kcx, આવું થાય કે નહીં, આ kc into x, ચાલો b વાળા એક બાજુ રાખું તો ત્યાર પછીનું પદ શું આવે, b minus kb is equal to minus kcx minus of cx, થાય આવું। ચાલો આમાંથી શું કોમન શું નીકળે b, તો અહીંથી શું આવી ગયું 1 માઇનસ k is equal to અહીંયા શું કોમન આઉટ આવે બાર શું આવે માઇનસ ઓફ cx, તો વધ્યું શું k પ્લસ 1, ચાલો તો શું આવશે 1 માઇનસ k upon 1 પ્લસ k is equal to મળ્યું માઇનસ cx upon b, શું મળી ગયું માઇનસ cx upon b, એ સીધી જ વસ્તુ ત્રીજા માટે કરું એ જ પ્રોસેસ, તો c પ્લસ dx upon c minus dx is equal to k, તો શું આવશે c plus dx બરાબર c plus dx is equal to k,
c minus dx directly આપણે ગુણી દઈએ બરોબર ને directly ગુણીશ તો શું આવશે તો કે kc minus k dx minus k into dx ચાલો એક બાજુ c વાળા ભેગા રાખો તો c minus kc is equal to minus k dx minus dx વધ્યો શું ચાલો અહીંથી c કોમન આવે 1 minus k is equal to અહીંથી minus of dx કોમન આવે વધ્યો શું k plus 1 चलो छेद में लिए हो k वाला एक बाजू तो 1 minus k ना छेद में 1 plus k is equal to શું થયું minus dx upon c minus dx upon c જો આને આપી દો નામ 1 આને નામ આપી દો 2 અને આને નામ આપી દો શું 3 1 2 અને 3 પરથી 1 2 તથા 3 પરથી તમે શું લખી શકો આના પરથી તો કે અહીં જો બધાય ની ડાબી બાજુ સમાન છે ને તો જમણી બાજુ કેવી થાય સમાન જ થાય માટે -dx / a is equal to -cx / b is equal to -dx / c આના બરાબર શું છે તો કે 1 - k ના છેદમાં 1 + k અને આ તો આને તમે આગળ ગુણોત્તર ઇક્વલ થઈ ને આ તો કોઈ સંખ્યા હશે ને આને હું શું કહી શકું r કહી શકું શું કહી શકું r હવે અહીંયા જો આ બધાય બરાબર x x x છે તો એ x x x કેવું થઈ જાય ઉડી શકે કારણ કે બધાયના ઇક્વલ માં છે ખ્યાલ આવે છે બધાયના ઇક્વલ ટુ માં છે એટલે ઉડી શકે તો વધ્યું શું આ માઇનસ 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 એ ઉડી શકે તો માટે તમને મળ્યું b / a is equal to c / b is equal to d / c બરાબર b / a is equal to c / b is equal to d / c મારે જે સાબિત કરવાનું હતું એ મને અહીંયા મળી બરાબર એટલે આ જો માઇનસ આ માઇનસ x માઇનસ x માઇનસ x સુકામે ઉડાડ્યા છે હજુ કહું છું બધા ઇક્વલ માં છે ઇક્વલ માં હોય એટલે બધી જગ્યાએ હોય એટલે એ ઉડી શકે બરાબર છે અને આ એ બધાય બરાબર કોઈ સંખ્યા હશે એટલે કે બધી ઇક્વલ છે ડાબી બાજુ ઇક્વલ હોય તો જમણી બાજુ તમે ઇક્વલ કહી શકો તો આવું તમને મળી ગયું તેથી તમે શું લખી શકો તેથી a b c તથા d કેમાં છે સમ ગુણોત્તર શ્રેણીમાં છે કેમાં છે સમ ગુણોત્તર શ્રેણીમાં છે તો તમે દાખલા નંબર 13 પણ આ રીતે પણ સોલ્વ કરી શકો તો આમ આપણે અહીંયા અત્યારે દાખલા નંબર 11 12 અને 13 પૂરા કર્યા ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે દાખલા નંબર 14 થી લઈ અને કન્ટિન્યુઅસ કરશું